આજે વિશ્વ મહિલા દિવસ અને મહિલા દિવસ પર ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસ કર્મચારીઓ પર ફિલ્મ બનશે બોલીવુડમાં પોલીસ પર અત્યાર સુધી અનેક ફિલ્મો બની છે જેમાં મોટાભાગે પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું પરંતુ ડાયરેક્ટર આશિષ આર મોહન ગુજરાતના આજાબાસ મહિલા પોલીસ કર્મચારીઓ પર ફિલ્મ બનાવશે અને આ ચારેય મહિલા પોલીસ કર્મચારીઓએ એક ખતરનાક મિશનને પાર પાડી આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં પીએસઆઈ સંતો કોડેત્રા નીતિમિકા ગોહિલ અરુણા ગામેતી અને સિમી માલે સામેલ હતા બોલીવુડ ડિરેક્ટર આશિષ મોહન અત્યાર સુધીમાં ખેલાડી સાતસો છ્યાસી ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે અને હવે ગુજરાત કર્મચારીઓના કામથી પ્રભાવિત થઈ એટીએસની આ મહિલાઓની પ્રેરણાદાયક જોઈએ અહેવાલમાં મહિલાઓ રાજ્યમાં અનેક ક્ષેત્રે પોતાની ફરજો બજાવતી હોય છે પરંતુ ખાસ કરીને સિક્યુરિટી ફોર્સ અને પોલીસ વિભાગમાં જે રીતે મહિલાઓ પોતાની કામગીરી બખૂબી નિભાવી રહી છે ત્યારે ગુજરાતની ચાર મરદાનીની કામગીરી ઉપર એક બોલિવૂડમાં ફિલ્મ બનવા જઈ રહી છે જે બોટાદ ખાતે એક કુખ્યાત ગેંગસ્ટર જે અલ્લા રખા હતો તેમને ચાર મરદાની જે ઓફિસર છે તેમને મહિલા ઓફિસરોએ પકડ્યો હતો અને તેના ઉપર જ બોલિવૂડની ફિલ્મ બનવા જઈ રહી છે ત્યારે આ ચાર મરદાનીઓ પૈકીના ત્રણ મરદાનીઓ આપણી સાથે છે તેમની પાસેથી જ તેમના પ્રતિભાવો જાણીશું ખાસ કરીને મહિલા તરીકે જે રીતે પોલીસ ફોર્સ હોય કે સિક્યુરિ સુરક્ષાની જે કોઈ પણ જવાબદારી નિભાવવાની જે નોકરી હોય છે એનો એક વિચાર માત્ર જ અચમચાવી મુકતો હોય છે આપ આ કારકિર્દી સુધી કઈ રીતે પહોંચે આપની વાત સાચી છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે અન્ય કોઈ પણ આર્મી કે એવી કોઈ પણ સિક્યુરિટી એજન્સીસ છે એમાં મહિલાઓ માટે અગાઉના સમયમાં ભૂતકાળની અંદર ઓછું સ્થાન હતું કે મહિલાઓ પોતે પ્રિફર ઓછું કરતી હતી કારણ કે એમને જનરલી જવાબદારી ફેમિલીની વધારે દેતી હોય છે બાળકોની છે કે ફેમિલી મેમ્બર્સની છે પરંતુ હવે સમય બદલાયો છે જે રીતે તમામ ક્ષેત્રની અંદર મહિલાઓ છે એ પોતાનું આગવું પ્રદાન આપે છે એ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પણ અત્યારે ખાસા એવા પ્રમાણમાં મહિલાઓ કામ કરે છે આપે કીધું કે પડકારજનક જે હોય છે કામગીરી તો કઈ રીતે અમે લોકો ડીલ કરીએ છીએ તો એક તો અમે લોકો જ્યારે આ એક્ઝામ ડિપાર્ટમેન્ટમાં આવવાનું વિચારીએ છીએ ત્યારથી જ માનસિક રીતે રેડી થઈ જતા હોઈએ છીએ કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ છે ચોવીસ કલાકની નોકરી હોય છે અમારો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો કે અમે સવારે દસની દસથી છની નોકરી નથી હોતી કે નથી અમારે કોઈ વેકેશન હોતું કે નથી અમે જાણતા હોઈએ છીએ કે અમે કોઈ પણ તહેવારે ફેમિલીને ટાઈમ નહીં આપી શકીએ કે કોઈ તહેવાર ફેમિલી સાથે મનાવી નહીં શકીએ છતાં પણ અમે આ જોઈન કર્યું છે તો માનસિક રીતે તૈયારી સાથે ખાસ કરીને અનેક ગોળો પણ પડી હશે હજી ભણખર થી લઈને આ સ્ટેજ સુધી આપણે પહોંચવાનું વિચાર્યું હતું કે આપનો ગોલ હતો હા મારો ગોલ હતો પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કરવાનો એટલે હું મેન્ટલી રેડી હતી તો ખાસ કરીને ગોલને લઈને અનેક સમસ્યાઓ વચ્ચે અહીંયા પહોંચ્યા છે આપ પણ એઝ એ મહિલા અધિકારી તરીકે જે રીતે સિક્યુરિટી ફોર્સ હોય છે પોલીસ વિભાગમાં પણ મહિલાઓ ફરજ બજાવતા હોય છે પરંતુ એટીએસ જે ખાસ કરીને ખાસ એક એજન્સી છે કે જેમાં આતંકવાદીઓથી લઈને અનેક કુખ્યાત ગંગસ્ટરોની સામે સીધો જ પાલો પડતો હોય છે કઈ રીતે આપ જુઓ છો આ પડકારને અને કઈ રીતે એને પહોંચી વળો છો પ્રથમ તો હું કહીશ કે જયારે અમે ડિપાર્ટમેન્ટ જોઈન કરીએ છીએ ત્યારથી જ અમને જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેના માટે અમે બધી રીતે તૈયાર થઈ જઈએ તેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે તો એ લકીલી હું કહી શકું કે એટીએસમાં અમને કામ કરવાનો ચાન્સ મળ્યો અને સિનિયર ઓફિસર્સનું એટલું સારું ગાઈડન્સ મળ્યું